જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોઈએ કે ગેલોનો મીટરની અંદર યોગ્ય ફેરફાર કરીને એ મીટર અને વોલ્ટ મીટર બનાવી શકાય એ મીટર માટે વપરાય વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે અને વોલ્ટ મીટર વિદ્યુત સ્થિતિમાં નો તફાવત કીધું હતું કે યોગ્ય ફેરફાર કરીને બરાબર ડાયરેક્ટ સીધું મીટર તમે એ મીટર તરીકે વાપરી શકતા નથી તો આપણે હવે જોઈએ કે ગેલ્વેનોમીટરનો મીટરનો એ મીટર તરીકે ઉપયોગ કરવામાં આવે સીધે સીધો કોઈ પણ ફેરફાર વગર તો કેટલી મુશ્કેલી નડે છે બરાબર અને એ મુશ્કેલીનું પછી આપણે નિવારણ લાવશું ચાલો તો પહેલાં આપણે જોઈએ મુશ્કેલીઓ આપણે એ મીટર તરીકે શું લેવાના છે ગેલો મીટર ધારો કે અહીંયા વી વોલ્ટની બેટરી છે અને તેની સાથે આર અવરોધ જોડેલો છે તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે આઈ તો આઈ કેટલા એમ્પિયર છે બે એમ્પિયર ત્રણ એમ્પિયર ચાર એ માપવું હોય તો આ અવરોધની સાથે તમારે એ મીટર એટલે ગેલોમીટરને એ મીટર તરીકે ઉપયોગ કરવાનો છે એટલે તેની સાથે શ્રેણીમાં જોડવું પડે બરાબર જે ઘટકનો પ્રવાહ આપવો હોય તેની સાથે શ્રેણીમાં જોડવું પડે હવે અહીંયા શું થાય કે ગેલોનો મીટરની અંદર આપણે જોઈ ગયા કે જે ગુચડું હોય તે એકદમ પાતળા તારનું હોય બહુ જ સંવેદનશીલ હલકો અને પાતળો તાર હોય એટલે કે બહુ નાજુક હશે હવે જો અહીંયા શ્રેણીમાં જોડું તો શ્રેણી જોડાણની અંદર શું થશે આ બંનેના શ્રેણી જોડાણમાં દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હશે સમાન એટલે કે જેટલો પ્રવાહ અવરોધ ગેલોમીટરમાંથી વહેપથનો બધે બધો પ્રવાહ પ્રવાહ પૂરેપૂરો પ્રવાહ ગેલોમીટરમાંથી પસાર થાય અને ગેલોનોમીટર ગૂચડું નાચુક છે હવે તેમાંથી જો મોટો પ્રવાહ પસાર થાય તો એ બળી જવાની શક્યતા છે કેમ કે એ ખૂબ જ નાના માઇક્રો એમ્પિયરનો પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એટલે કે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો પણ આખો કાપો ફરી જાય તો એમ્પિયરના ક્રમનો જો પ્રવાહ પસાર થાય તો તે ગૂંચળું બળી જવાની એટલે કે તાર અંદર પીગળી જવાની શક્યતા છે એટલે કે પહેલી મુશ્કેલી એ છે કે ભાઈ ગેલ્વેનોમીટરની અંદર જે ગૂંચળું છે તે કેવું છે સંવેદનશીલ છે અને તે માઇક્રો એમ્પિયરના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે માટે તો શ્રેણીમાં જોડવામાં આવે તો પૂરેપૂરો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનો નુકસાન થવાની શક્યતા છે એટલે કે એની કોઈલ બળી જશે આ પહેલી મુશ્કેલી બીજી મુશ્કેલી શું નડે કે ગેલ્વેનો તમે શ્રેણીમાં જોડેલો છે તો અત્યારે જો હું ગેલ્વેનો મીટર ના જોડું બરાબર તો ત્યારે અવરોધ આરમાંથી હોય તો પ્રવાહ આપવો હોય તો ઓમનોની વી બરાબર આઈ આર તો એના પ્રમાણ પ્રવાહ આઈ બરાબર શું થાય વીના છેદમાં આર બરાબર કે પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ ના છેદમાં કુલ અવરોધ પરંતુ જેવું ગેલોનોમીટર તમે અહીંયા જોડો એટલે ગેલવેનોમીટરનો પોતાનો અવરોધ આર એ પરિપથમાં એડ થઈ જશે એટલે હવે બે અવરોધ થઈ ગયા તો બે અવરોધનું શ્રેણી જોડાણ તો પરિપથનો કુલ અવરોધ કેવો થશે આર પ્લસ આર એટલે હવે જે પ્રવાહ મળશે તે કેવો મળશે વી બરાબર આર પ્લસ આર અહીંયા છેદ વધી ગયો એટલે પ્રવાહ કેવો થશે ઘટી જશે એટલે તમારે સાચો જે પ્રવાહ છે તે પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જશે બદલાઈ જશે ગેલોનોમીટર ના જોડો ત્યારે અહીંયાથી પ્રવાહ વધારે વહેતો હશે જેવું ગેલોનોમીટર જોડો એટલે ગેલોનોમીટરનો અવરોધ એડ થાય એટલે પરિપથનો કુલ અવરોધ વધે માટે પરિપથનો પ્રવાહ ઘટી જશે એટલે તમારે જે અહીંયા પ્રવાહ માપવો છે તે ધારો કે ત્રણ એમ્પિયર હોય તો તેના કરતાં તમને કેવું બદલા બતાવશે બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ નવ જે સાચું મૂલ્ય છે તેના કરતાં ઓછો બતાવશે તો આ બીજી મુશ્કેલી કે ભાઈ ગેલોનોમીટરને પરિપથમાં જોડું તો એનો અવરોધ પણ પરિપથમાં એડ થઈ જાય માટે પ્રવાહનું મૂલ્ય બદલાય છે ત્રીજી મુશ્કેલી કે ભાઈ ગેલોનોમીટર હોય તેની અંદર આપણે જોઈ ગયા કે શૂન્ય કાંટો ક્યાં હોય એક્ઝેક્ટ વચ્ચે હોય પરંતુ એ મીટરમાં શૂન્યનો કાંટો કઈ બાજુ ડાબી બાજુ એટલે ડાબી બાજુથી ચાલુ થાય આ રીતના કે ભાઈ ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ એ ડાબી બાજુથી ચાલુ જ્યારે ગેલોનોમીટરમાં શૂન્ય કાંટો ક્યાં હશે વચ્ચે અહીંયા ઝીરો હોય પછી અહીંયા દસ વીસ એ રીતના હોય તો એ પણ મુશ્કેલી નડે એટલે આ ત્રણ મુશ્કેલીના કારણે ગેલ્વેનોમીટર સોરી ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ડાયરેક્ટ ઉપયોગ કરી શકાતો નથી તો આ ત્રણે ત્રણ મુશ્કેલીઓનું નિવારણ આપણી પાસે હોવું જોઈએ કે ભાઈ એમાં શું ચેન્જ કરીએ કે જેથી એ આ ગેલોનોમીટરનો એ મીટર તરીકે તમે ઉપયોગ કરી શકો પહેલી મુશ્કેલી શું હતી કે ભાઈ તેમાંથી પૂરેપૂરો પ્રવાહ પસાર થવો જોઈએ નહીં કે જો પૂરેપૂરો પ્રવાહ પસાર થાય તો એને કોઈલ બળી જવાની શક્યતા છે હવે તેના માટે હું શું કરું કે ગેલ્વેનોમીટરની સાથે એક સમાંતરમાં એક નાનો અવરોધ જોડો ખૂબ જ સૂક્ષ્મ અને તેને હું નામ આપું આર એસ અને આર એસ શું છે સન્ટ છે તો આની અંદર એક બીજો સવાલ એડ થાય છે કે ભાઈ સન્ટ એટલે શું અને ગેલ્વેનો મીટરનો એ મીટર તરીકે ઉપયોગ કરવા માટે ગેલ્વેનોમીટર મીટર સાથે સમાંતરમાં સન્ટ જોડવો પડે તે સન્ટનું સૂત્ર મેળવો આખું આપણે આની અંદર કવર કરી દેસું

છેદમાં બેનો સરવાળો એટલે આરજી પ્લસ આરએસ પરંતુ આરજી તો બહુ જ મોટા છે એટલે આરજી ની સાપેક્ષે આરએસ ને અવગણતા બરાબર આરએસ ને અવગણીએ તો આરદેશ બરાબર શું થશે આરજી આરએસ આરજી અને આરએસ તો આપણે કેવું કર્યું અવગણતા આ બંને કેન્સલ તો ઇઝ ત્રીજું શું આવશે આર એસ હવે પહેલી મુશ્કેલી શું હતું કે ભાઈ પૂરેપૂરો પ્રવાહ ગેલોમીટરમાંથી પસાર થવો જોઈએ નહીં તો હવે અહીંયા શું કરું કે અહીંયાથી પ્રવાહ આવશે અહીંયાથી અહીંયા સુધી આવે અહીંયા એક જ રસ્તો છે એટલે અહીંયાથી અહીંયા સુધી આવશે હવે અહીંયા બે રસ્તા છે એટલે અહીંયાથી થોડોક પ્રવાહ જશે અને થોડોક પ્રવાહ અહીંયાથી જશે હવે અહીંયાથી કેટલો પ્રવાહ જશે આઈજી જેટલો અને બાકીનો પ્રવાહ અહીંયાથી આઈ પ્રવાહ આવે તેમાંથી આઈજી અહીંયા જતો રહે તો આઈ માઇનસ આઈજી જેટલો પ્રવાહ અહીંયાથી પસાર થશે હવે આપણને ખબર છે કે પ્રવાહ વહેતો હોય ત્યારે જે માર્ગે અવરોધ વધારે હોય પ્રવાહ ઓછો જાય અને જે માર્ગે અવરોધ ઓછો પ્રવાહ વધારે અહીંયા આરજી બહુ જ મોટા છે એટલે અહીંયાથી પ્રવાહ બે ભાગ પડે ત્યારે અહીંયા અવરોધ બહુ જ મોટો છે એટલે અહીંયાથી બહુ જ સૂક્ષ્મ પ્રવાહ પસાર થશે અહીંયા અવરોધ ઓછો છે એટલે આ માર્ગે મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી જાય ધારો કે અહીંયાથી દસ એમ્પિયર પ્રવાહ હોય તો એમાંથી એકાદ એમ્પિયર અહીંયા જાય બાકી નવ એમ્પિયર અહીંયાથી કરશે તો ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો થઈ જાય બહુ જ ઓછો તો આપણે પહેલી મુશ્કેલીનું નિવારણ થઈ ગયું કે ભાઈ ગેલોનોમીટરમાંથી ઘણો મોટો પ્રવાહ પસાર થાય તો એ બળી જવાની શક્યતા પણ જો સમાંતરમાં સંટ જોડી જાઉં તો મોટાભાગનો પ્રવાહ તો સન્ટમાંથી નીકળે ગેલોનોમીટરમાંથી માંડ બે પાંચ ટકા જેટલો પ્રવાહ પસાર થશે એટલે કે ગેલોનોમીટરનું ગૂંચળું બળતું નથી તો પહેલું સોલ્યુશન થઈ ગયું કે શું કરવું પડે સમાંતરમાં સંટ જોડવો પડે બીજી મુશ્કેલી શું હતું કે ભાઈ ગેલોનોમીટર જોડું તો પરિપથનો અવરોધ બદલાઈ જતો હતો છેદમાં એટલે પ્રવાહનું મૂલ્ય બદલાતું હતું હવે એ જોયું કે આ બેને સમાંતરમાં જોડું તો એને સમાંતર જોડાનો પરિણામી અવરોધ કેટલો મળે આર એટલે આર પ્લસ આ બેનો પરિણામી કેટલો છે આર અને ને કેટલો છે આર એટલે હવે જે નવો પ્રવાહ મળશે તે આઈ ડેસ બરાબર વીના છેદમાં આર પ્લસ આ બેનો પરિણામી કેટલો છે આર ડેસ આર શું છે આર એસ પણ પહેલા પ્રવાહ આઈ બરાબર વી બાય આર હતો એની જગ્યાએ હવે આર પ્લસ આર એસ થશે ઉપર અંશ તો સેમ છેદમાં આર એની જગ્યાએ આર એસ છે એર એસ એડ થાય છે પરંતુ આરએસ ની કિંમત કેવી હોય બહુ જ નાની હોય કે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન કેવી હશે અને આ અવરોધ ધારો કે દસ હોય તો દસ ની અંદર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન તમે એડ કરો કે ના કરો તો એના લીધે આ જે આખું મૂલ્ય છે છેદનું તે બદલાતું નથી માટે પ્રવાહ નિયર ઇક્વલ ટુ કેટલો મળે આઈ જેટલો મળશે એટલે આઈ ડેસ ઇઝ નિયર ઇક્વલ ટુ આઈ આમ જો ગેલોનોમીટર સાથે સમાંતરમાં સંટ જોડું તો આ બેના સમાંતર જોડાણનો પરિણામી અવરોધ બહુ જ નાનો મળે એટલે આ અવરોધ આની અંદર તમે એડ કરો કે ના કરો તો પરિપથના પ્રવાહમાં એટલે કે પરિપથનો કુલ અવરોધ બદલાતો નથી માટે પરિપથનો પ્રવાહ પણ બદલાશે નથી બદલાશે નહીં તો બીજી મુશ્કેલીનું નિવારણ થઈ ગયું ત્રીજી મુશ્કેલી શું હતી કે ભાઈ ગેલે મીટરની અંદર તો શૂન્ય કાપો ક્યાં હોય વચ્ચે હોય એ મીટરમાં તો હવે એના માટે શું કરવું પડે એનું જે ડાયલ હોય ડાયલ જે નંબર બતાવેલા હોય તે પટ્ટી તમારે પાછળની બદલી કરવી પડે એટલે ઝીરો વચ્ચે એની જગ્યાએ એવી પટ્ટી ચોટાડી દેવાની એવું સ્ટીકર ચોટાડવાનું કે જેમાં ઝીરો કઈ બાજુ હોય ડાબી તરફ હોય આમ આ ત્રણેય ત્રણ મુશ્કેલીઓનું નિવારણ થઈ ગયું મોસ્ટ ટાઈમ ચલો હવે જોઈએ કે ભાઈ આ સંટ જે જોડવો પડે તે સન્ટનું સૂત્ર મેળવો કે કેટલો સન્ટ જોડવો પડે બરાબર કે ગેલોનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો તેના માટે જોવા પડતા સંતનું સમીકરણ મેળવો હવે આ જે આકૃતિ એને હું થોડા થોડી ઝૂમ કરી પાછું ગેલોમીટર સાથે સમાંતર કે જેનો અવરોધ કેટલો છે આરજી એની સાથે સમાંતરમાં મેં સંત જોડેલો છે આર હવે અહીંયાથી પ્રવાહ આઈ આવે છે તેમાંથી આઈજી જેટલો પ્રવાહ આઈજી એટલે ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા એની જેટલી કેપેસિટી હોય તેટલો જ પ્રવાહ અંદરથી પસાર થાય બાકીનો પ્રવાહ અહીંયાથી આવશે તો અહીંયા બાકી કેટલો રહેશે આઈજી તો અહીંયા જતો તો પ્રવાહ અહીંયાથી જશે એ અહીંયાથી પાછો જઈ અને આ બંને ભેગા તો કેન્સલ અને પાછો આઈ પ્રવાહ તમને મળશે આરજી એટલે ગેલોનોમીટરનો અવરોધ આઈજી એટલે ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા અને આરએસ એટલે સન્ટ જે જોડવાનો છે તે તો હવે અહીંયા શું કરું અહીંયા હું નામ આપી દઉં એ બી cd तो एक बंद मार्ग से abcd तो ए થી હું ચાલુ करू a b c d a બંધ માર્ગ પર કિર્ચોફ ના બીજા નિયમ મુજબ તો બીજા નિયમ મુજબ શું કરો ચાલો a થી b જઈએ તો तो a થી b માં કોઈ અવરોધ કે વોલ્ટેજ નથી b થી c જઈએ તો અવરોધ આવે છે તો પ્રવાહની દિશા કઈ બાજુ અહીંયાથી B થી આપણી અવરો બી થી સી શું આવશે તો અવરોધ ગુણ્યા પ્રવાહ કેટલો છે આઈ માઇનસ આઈજી સી થી કોઈ જ નથી ઘટક હવે ડી જઈએ ત્યારે આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ એટલે શું આવશે પ્લસ હવે અવરોધ અને પ્રવાહ કેટલો છે આઈજી तो आई जी आर जी पाचा ए पर आ गया इज इक्वल टू जीरो तो माइनस पेली बात जाए तो प्लस तो मैं शू आर एस आई माइनस आई जी इज इक्वल टू आई जी इू आर जी मैं शू शू आर एस तो, आगी आगी। तो ने करता बनाव तो आर एस इको तो शू थ आई जी आर जी अपन आई माइनस आई जी તો આ આપણને સૂત્રમાં લીધ્યું કોનું સંટનું કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવું હોય તો શું કરવું પડે તેને સમાંતરની અંદર સૂક્ષ્મ અવરોધ જોડવો પડે જેને શું કહેવાય સંટ અને તેનું સૂત્ર આઈજી હવે આઈજી એટલે શું ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આરજી એટલે ગેલેનોમીટરનો અવરોધ અને આઈ એટલે શું આપેલા ગેલ્વેનોમીટરને કેટલું માપી શકે તેવા એ મીટરમાં ફેરવવું હોય તે પ્રવાહ તમને એવું કીધું હોય કે એક ગેલોમીટર માંથી એ મીટર એવું બનાવવું છે કે જે દસ એમ્પિયર પ્રવાહ એમ્પિયર માપી શકે તો કેટલા લેવાના એક અથવા ના ખબર પડે તો શું કરવાનું રકમની અંદર બે પ્રવાહ આપેલા હશે તેમાંથી જે મોટો પ્રવાહ તે આઈ હશે અને માઇક્રો કે મિલી એમ્પિયરનો પ્રવાહ હશે તે આઈજી હશે બરાબર ને આરજી એટલે ગેલોનોમીટરનો અવરોધ અને સન્ટ એટલે સમાંતરમાં જોડેલો અવરોધ ખ્યાલ આવી ગયો હવે મીટરની પ્રવાહ સંવેદિતા એટલે શું તે આપણે એડ કરીએ હવે ગેલેનોમીટરની થિયરી જે આપણે પુનઃસ્થાપક ટોર્ક અને ટાવ મેક્સિમમ બે ટોર્ક હતા તે થિયરીમાં તો તેમાં પુનઃસ્થાપક ટોર્ક કેટલું હતું કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ બી એવું હતું તો ફાઈ બાય ને હું કરતા બનાવતો ફાઈ બાય આઈઝલ ટુ શું થાય

આપણે સૂત્ર કેવી રીતના બનાવ્યું સૂત્ર પરથી વ્યાખ્યા છેદમાં આવે તેની આગળ એકમ શબ્દ લખવાનો તો એકમ પ્રવાહ કોણાવર્તન અને અંશમાં હોય તેને કેવી રીતના લેવાનું છેદ છેલ્લે બોલવાનું તો જે છેદમાં હોય તેની આગળ એકમ શબ્દ લખવાનો તો એકમ પ્રવાહ કોણાવર્તન એટલે કે ગેલ્વેનોમીટરમાંથી એકમ પ્રવાહ પસાર કરતા તેનું જે કોણાવર્તન થાય તેને શું કહેવાય તેની પ્રવાહ સંવેદિતા કહે છે